સુરત ખાતે પરિવાર સાથે રહેતા શૈલેષ પુરોહિત ગુમ થતા પરિવારની હાલત બની કફોડી. નાનો પુત્ર અને પત્ની ચોધાર આંસુઓ સાથે જોઈ રહ્યા છે રાહ. જુઓ અમારો વિશેષ અહેવાલ, ઘર કબ આવોગે. સુરત ખાતે ડાયમંડમાં નોકરી કરતા શૈલેષ પુરોહિત, પત્ની સપનાબેન અને પુત્ર અંશ સાથે સુરત ખાતે રાહ નીકળ્યા હતા. હું પેટ્રોલ નંખાવીને આવું છું તેમ કહી પોતાના સસરાથી અલગ પડ્યા હતા. આજે 7 મહિના થવા આવ્યા છતાં પરત આવ્યા નથી. જોકે ગુમ થયાની ફરિયાદ પણ સુરતના અમરોલી પોલીસ મથકે નોંધાઈ છે, પણ કોઈ ભાર ન મળતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે. વધુમાં વાત કરવામાં આવે તો પતિ ગુમ થતા સપના અને તેના લાડકવાયા પુત્રની હાલત કફોડી બની ગઈ છે. બંને પરિવાર આજે ગુમ થયેલ શૈલેષને શોધવા આકાશ પાતાળ એક કરી દીધું છે. આવી જાઓ, આપણી ઘરની હાલત ખૂબ જ ખરાબ છે અને અંશ તો ખૂબ જ બીમાર છે. કોઈ પણને મળે તો પ્લીઝ અમારી બીમાર છે કોઈ પણને મળે તો પ્લીઝ અમારી મદદ કરો. અમારી ઘરની હાલત ખૂબ જ ખરાબ છે. અત્યારે અમે કેવો સમય પસાર, તમે જ્યાં હો ત્યાંથી હાજર થઈ જાઓ, કારણ કે હું અમદાવાદથી અહીંયા આગળ છેલ્લા 15 દિવસથી દોડધામ કરું છું. તમારો પરિવાર સતત તમને યાદ કરી રહ્યો છે, તમારું બાળક સતત બીમાર રહે છે, તમારી પત્ની કાંઈ બોલી શકતી નથી, કોઈ જવાબ આપી શકતી નથી. અત્યારે પણ મીડિયા સામે બોલવાની હિંમત એનામાં નથી રહી, કારણ કે 7-7 મહિનાના વાણા આવી ગયા. કઈ વ્યક્તિ હોય, પથ્થર હૃદયના બધા થઈ ગયા છે, રાહ જોઈને બેઠા છે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હાજર થાવ બસ. અને હું અત્યારે દોડધામ એટલા માટે કરું છું કે એક બાળક અને સપનાનું રુદન પરિવારને હચમચાવી નાખે છે. ત્યારે સપનાને પરિવાર સાંત્વના આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ પતિ વગર સુવિત્વ એ સપના જ જાણે છે. ગુજરાત સરકાર સલામતીના દાવા કરી રહી છે, ત્યારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા છતાં પોલીસ 7 મહિના સુધી કોઈ નક્કર કડી સુધી પહોંચી નથી. તો શું આ છે સલામતીના દાવા? શું આ છે મહિલાની વેદનાને વાચા આપવાની પદ્ધતિ? જે હોય તે પણ હાલ સપના પોતાના પતિની રાહ જોઈને બેઠી છે કે ક્યારે આવશે મનનો માણીઘર. આવા અનેક સવાલો સપનાની ખુલ્લી આંખો સરકારને સવાલ પૂછી રહી છે. સંવેદનશીલ સરકારનો દાવો કરતા નેતાઓ આ બાબતે ક્યારે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરશે એ કહેવું મુશ્કેલ છે. સુરેશ ગલચર, ZSTV, બનાસકાંઠા. કોણ કરતા નથી અને કોમ ઢીલું છે તે મીડિયા અને પત્રકારો અને સગા સંબંધીઓ બધાને રિક્વેસ્ટ કરું છું કે મારે છોકરાને જેમ બને તેમ તરત ઘરે લાવો, અને એના વગર મને હવે ખૂબ કાઠું પડે છે.